દુકાનના વેપારીઓએ વિરોધ કર્યો છે. મેટ્રોના અધિકારીઓ મનમાની ચલાવતા હોવાનો વિરોધ. મેટ્રોના કામ માટે મુખ્ય રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. 10 મહિનામાં કામ પૂર્ણ કરી રસ્તો ખોલવાની વાત કરી હતી. વધુ 9 મહિના માટે રસ્તો બંધ રહેતા વેપારીના ધંધા રોજગારને પણ પહોંચી રહી છે અસર. વેપારીઓને પહેલા વળતર ચૂકવવામાં આવતું હોવાનું પણ કહેવાયું છે. મેટ્રોએ માત્ર 3 મીટર રસ્તો ખોલી વળતર બંધ કરવાની વાત કરતા રોષે ભરાયા છે. વેપારીઓને વિશ્વાસમાં લઈ 10 મહિનામાં કામ પૂરું કરવાની વાત થઈ હતી. 19 મહિના વીતી ગયા છે, છતાં પણ કામ પૂર્ણ ન થતાં વેપારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. બાદમાં નિયમોમાં ફેરફાર કરાતા વેપારીઓને છેતરાયા હોવાની લાગણી પણ થઈ રહી છે. સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે, પરંતુ જે બાગાચાર રસ્તા વિસ્તાર આવ્યો છે ત્યાં મુખ્ય જે માર્ગ છે તેમાં હજારોની સંખ્યામાં લોકો અવર જવર કરતા હોય છે અને લોકોની દુકાનો પણ આવી છે. શરૂઆતના સમયે 10 મહિનાનો જે કોન્ટ્રાક્ટ છે તે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો હતો અને જે દુકાનદારો છે તેમને વળતર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ જે કોન્ટ્રાક્ટ છે તે 9 મહિના લંબાવવામાં આવ્યો હતો અને ફરીથી વળતર ચૂકવવામાં આવ્યું છે, પરંતુ સપ્ટેમ્બર માસ સુધી આ જે રસ્તો છે તે ખોલવાની વાત કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી રસ્તો ખોલવામાં આવ્યો નથી. મેટ્રોના જે અધિકારીઓ છે તેમને વળતર આપવું ન પડે તે માટે માત્ર 3 મીટરનો રસ્તો ખોલવામાં આવ્યો છે અને ક્યાંક ક્યાંક પોતાની મનમાની ચલાવવામાં આવી રહી છે, જેને કારણે જે લોકો છે તે લોકોમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આપ જોઈ શકો છો વિવિધ જે બેનરો છે તે બેનરો લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. જી, આપનો વિરોધ શું? સર, વિરોધ એ છે, ટાવર રોડ પર રાજમાર્ગ છે, રાજમાર્ગમાં આજે છેલ્લા 19 મહિનાથી આખો રસ્તો બંધ છે. તે પહેલાં એ લોકો યુટિલિટી શિફ્ટિંગ કરી ત્યારે 1 વર્ષ બંધ રહ્યું અડધો રસ્તો, એટલે છેલ્લા 2-3 વર્ષથી અમે ખૂબ જ પરેશાન હેરાન થઈ ગયા છે. અમારા ધંધા વેપાર બધા ઝીરો થઈ ગયા છે. આ પ્રોજેક્ટનો ટાઈમ લિમિટ કોઈ રિટર્નમાં છે નહીં, એટલે બીજો કદાચ 2-3 વર્ષ ચાલે ને અમારે આ રીતે જીવવું પડે તો લોકોને મરવાના વારા આવી જશે. આ રીતે આગળ લાંબો સમય ચાલે એવું નથી. દુકાનદાર દીઠ કેટલા રૂપિયા વળતર આપવામાં આવતું હતું? સાહેબ, સ્ક્વેર ફૂટ પર આપતા હતા, ન જીવા રકમ આપતા હતા, જેનાથી કોઈનો ગુજરાન એટલે ખર્ચો થઈ રહેતો હતો, પણ કંઈક એ લોકો વેપારનું નુકસાન નહોતું પૂરું થતું. મેટ્રોના અધિકારીઓ અમારી સાથે વાત કરે છે, ચર્ચા કરે છે, બધી વાત બરાબર, પણ એ લોકો એક જ વસ્તુની વાત બતાવે છે કે અમે 3 મીટર આપીને તમારું વળતર બંધ કરવાની વાત કરીએ છીએ, જે અમારા રોડના વેપારીઓને મંજૂર જ નથી, કારણ કે એમાં અમારો ધંધો થઈ શકે એમ જ નથી. અમારી સાથે જે શરૂઆતમાં ચર્ચા થઈ આટલા બધા 80 વેપારીઓને અમે બધા કમિટી મેમ્બરો એને વિશ્વાસમાં લાવ્યા કે ભાઈ મેટ્રો અમને એમ કહે છે કે તમને વળતર આપશું અને 10 મહિનામાં કામ પૂરું કરીશું, અને આટલા બધા વેપારીઓ અમારી વાતને માનીને ઊભા રહ્યા. આજે 10 મહિના પછી એ લોકોએ 18 મહિના કર્યા અને હવે પછી તદ્દન જ કોઈ પણ જાતની જવાબદારી લેવા તૈયાર નથી. એટલે સમગ્ર વેપારી મંડળ જે 5 કારોબારી 7 કારોબારી સભ્ય છે એને જિમ્મેદાર ગણે છે, કારણ કે અમારી સાથે વિશ્વાસઘાત થયો, અમારા પીઠમાં ખંજર ભોકવામાં આવ્યો, એ લોકોએ અમારી સાથે આ રીતનું વર્તન કર્યું અને હવે ફેરફાર થયો એ અમારી ખરેખર તો અમે વિકાસને અંદર જોડાવા ગયા એની સાથે અમે અમારા પરિવારોનો વિનાશ નોતરી લીધો એવું અમને લાગે છે. હાલમાં 19 મહિનાનો જે કોન્ટ્રાક્ટ છે તે પૂર્ણ થઈ ગયો છે, ત્યારબાદ પણ ખાસ કરીને 3 મીટર જેટલો જ રસ્તો ખોલી દેવામાં આવ્યો છે અને દુકાનદારોને જે વળતર આપવાના હતા તે વળતર ઉપર રોક લગાવવામાં આવી છે, જેને કારણે વેપારીઓમાં ક્યાંક ક્યાંક રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કેમેરામેન વિજય ભેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત. ખોટા જાતિ પ્રમાણપત્રના આધારે સરકારી